તાજેતરમાં ઉત્તર પ્રદેશના હાથરસમાં દલિત યુવતી સાથે થયેલી ગેંગ રેપની ઘટના બાદ સમગ્ર દેશમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ ઉપરાંત કચ્છના રાપરમાં વકીલની થયેલી હત્યા બાદ શનિવારે મોડી સાંજે ડીસા ખાતે પણ બનાસકાંઠા અનુસૂચિત જાતિ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું અને ઉત્તર પ્રદેશની યોગી સરકાર વિરુદ્ધ નારાજગી કરવામાં આવી હતી. ત્યારે આ ઘટનાને પગલે કોઈ અરાજકતા ના સર્જાય તે માટે ડીસા શહેર દક્ષિણ પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. જે રાપરમાં દેવજીભાઈની હત્યા થઈ છે અને હાથરસ જે મનીષાબેનનો બળાત્કાર કરવામાં આવ્યો છે તે સંદર્ભે એમના આત્માની શાંતિ માટે કેન્ડલ માર્ચનું આયોજન કર્યું છે. અને ઉત્તર પ્રદેશની જે નાલાયક યોગી સરકારે જે બેનના અંતિમ સંસ્કાર કરવાના હોય એની જગ્યાએ બેનને રાતોરાત સળગાવી દેવામાં આવ્યા છે. એમના પરિવારને એમની દીકરીનું મોઢું જોવા નથી દેવામાં આવ્યું. તો આ નાલાયક સરકારને તાત્કાલિક ધોરણે રાજીનામું આપવું દેવું જોઈએ એવા સમગ્ર બનાસકાંઠા અનુસૂચિત જાતિના લોકો અમે માગણી કરીએ છીએ. અને આવા દલિતોને તાત્કાલિક ધોરણે જાહેરમાં ફાંસી આપવામાં આવે એવી સમગ્ર બનાસકાંઠા અનુસૂચિત જાતિના લોકોની માંગ છે. જય ભીમ. આજે શું કાર્યક્રમ? આજે બેન મનીષાબેનના આત્માને શાંતિ માટે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે અને બે દિવસ પહેલાં બેન માનનીય પ્રાંત સાહેબને પણ આમંત્રણ આપી અને હત્યારાઓને ફાંસી આપવા માટેની માંગ કરવામાં આવી છે. અને હત્યારાઓને ફાંસી આપી.